હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મંડળ દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણીને લઈને ઘરે ઘરે ભાજપનો ધ્વજ લહેરાવી નરેન્દ્રભાઈ મોદીની પત્રિકાઓનું વિતરણ કર્યું. 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ભાજપ શહેર મંડળ દ્વારા પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણના ઘરે જઈને તેઓના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંતિજ તળોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના કાર્યાલય ખાતે પણ ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાંતિજ તળોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકસભા મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાના ઘરે જઈને ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. તો લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, ગીતાબેન પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચિગ્નાબેન સોની, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, ભગવતીબેન પટેલ, હેતલબેન ભોઈ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને પ્રાંતિજ સ્વામિનારાયણ સોસાયટી તથા ગજાનંદ સોસાયટી સહિત વિસ્તારોમાં ઘરે ઘરે ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે પ્રાંતિજ તળોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ગિરીશભાઈ પટેલ, એકે પટેલ, નિકુંજભાઈ રામી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, સંજયભાઈ પટેલ, રાજેશભાઈ ટેકવાણી, સુરેશભાઈ રાવલ, સંદીપભાઈ શાહ સહિત ભાજપ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાવલ, ZSTV, પ્રાંતિજ. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહમાં છે. ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવા માટે અમે નીકળી રહ્યા છીએ અને મોદી સાહેબની પત્રિકાઓનું વિતરણ કર્યા. મોદી સાહેબ અને જેપી નડ્ડા સાહેબ જે કામ કરી રહ્યા છે એમના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત રીતે આગળ વધી રહી છે અને આવનારા સમયનો પણ ખૂબ મજબૂત રીતે આગળ વધશે એનો અમને ગર્વ છે. સૌ કાર્યકર્તાઓ, પ્રાંતિજ શહેર અરવલ્લી જિલ્લાના બધા કાર્યકર્તાઓ આજે મોદી સાહેબના કાર્યક્રમમાં અને મોદી સાહેબનો જે ધ્યેય છે 400 પાર નાયના લક્ષમાં લાગી ગયા છે અને સ્થાપના દિવસે બહુ બધા આનંદમાં છે, ઉત્સાહમાં છે. ઘરે ઘરે ઝંડા લગાવે છે, ઘરે ઘરે પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે. મોદી સાહેબ તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈ, નારા સાથે અમે સૌ મહિલાઓ અને કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ. તાલુકા મંડળના પ્રમુખશ્રી, શહેર અને તાલુકા મંડળના સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભાઈઓ અને બહેનો, ભારતીય જનતા પાર્ટીનો આજે 6 એપ્રિલ સ્થાપના દિવસ છે. 44 વર્ષ પૂરા થાય છે. આટલા વર્ષોમાં ખૂબ આરોહ ને અવરોહ આવી ગયા છે. એ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાં હતી અને આજે ક્યાં પહોંચી છે, આ બધાની અંદર આપણા બધાનો, તમારા બધાનો ખૂબ સહયોગ મળ્યો છે. નરેન્દ્રભાઈ જે રાષ્ટ્રીય કારોબારી હતી દિલ્હીમાં, એ વખતે છેલ્લે એમને એવું કહ્યું હતું કે તમે મારો, હું પત્ર આપીશ, તમે ઘરે ઘરે જઈને મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘેર ઘેર સંપર્ક કરીને મારો પત્ર, મારો સંદેશો આપજો અને બધાને એમ કહેજો કે નરેન્દ્રભાઈ તમને નમસ્તે કહ્યા છે, વંદન કહ્યા છે. એટલે હું આપને પણ કહું છું કે આજના દિવસે બૂથ ઉપર જઈને સંપર્ક કરવાનો છે. આપણો ધ્વજ, ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ આપણે લગાવવાનો છે અને હું તો એવી અપેક્ષા રાખું છું કે ધ્વજ આખા વર્ષ દરમિયાન રહે, આપણા ઘરે ઉપર લગાવવાનું છે, ફરક તો રહે. આપણી દુકાનો હોય, શેરી, જ્યાં જ્યાં લાગતું હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ આપણે લગાવીએ, ફરકાવીએ અને એનું સન્માન આપણે બધા જાળવીએ. આજે આ કાર્યક્રમ છે 5 અને 6 તારીખના, ઘર ઘર સંપર્કનો છે. મિત્રો, બીજો પણ એક કાર્યક્રમ કહી દઉં છું, 8 થી 16 સુધીમાં, એટલે સોમવારથી, મોદી પરિવાર, મારો પરિવાર મોદી પરિવાર, એમાં પણ આપણે કાર્યક્રમો કરવાના છે. પ્રદેશની અંદર જિલ્લામાં સૂચનાઓ આવી છે, મંડળોમાં પણ સૂચનાઓ આવી ગઈ હશે. 2-3 શક્તિ કેન્દ્ર ભેગા થાય, 8 થી 10 બૂથો જેટલા હોય અને ત્યાં દિવસના લગભગ 5-1 કાર્યક્રમો આપણે કરવાના છે. બેઠક નથી, ગ્રુપ બેઠકો નથી, જાહેર સભા, મોદી પરિવારની જાહેર સભા છે. એની અંદર ઓછામાં ઓછા 200થી શરૂ કરીને 370, કારણ કે 370મી કલમ છે ને, તે એક બૂથની અંદર 370
આપણે પ્લસ વોટ કરવાના છે દરેક બૂથમાંથી, એ માટે બધા આપણે સહયોગ આપીએ. આપણું પ્રાંતિજ મંડળ શહેરના તાલુકો ભૂતકાળની અંદર કોઈ પણ ચૂંટણીઓ આવી હોય, એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય કે કોઈ પણ ચૂંટણીમાં, ક્યાંય પણ આપણે પારછા પડ્યા નથી, ક્યારેય માઇનસ નથી ગયું પ્રાંતિજ શહેર કે તાલુકો જે હોય. અને એની અંદર આપણે બધા સહયોગી બનીએ. અને હવે રાત થોડીને વેશ જાજા, હવે બરાબર હવે થોડા દિવસોમાં નામાંકન થશે, ફોર્મ ઉમેદવારનું ભરાશે, અને પછી આપણે બધા લાગી જ જઈએ છીએ. આમ તો વર્ષોથી આખા વર્ષે લાગેલા છે, પણ હવે પછી આપણી કામગીરી મોટી છે, તો એની અંદર આપણે ભારતીય જનતા પાર્ટીનું કમર સારું ખીલે, સાબરકાંઠાની અંદર આપણી પ્રાંતિજ વિધાનસભા સર્વોપરી રહે આ લોકસભામાં, એ માટે બધા તંતુર પ્રયત્ન કરીએ. અને આજના શુભ દિવસે હું દરેક કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામનાઓ, અંતઃથી શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. ભારત માતા. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.